ભરૂચ શહેરમાં વકરી રહેલા ડેન્ગ્યુના વાવરને રોકવા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી આપી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં ડેન્ગ્યુની બીમારીના કારણે એક પછી એક લોકોના મોત થઈ રહ્યા હોવા છતાં વહીવટીતંત્ર માથા પર હાથ દઈ તમાશો જોઈ રહ્યું હોવાનો આક્ષેપ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કર્યો છે. વધુમાં સંસ્થાના હોદ્દેદારોએ દાવો કર્યો છે કે તેમને જાતે ડેન્ગ્યુની બીમારી અંગે સર્વે કરાવ્યો છે. એમાં અનેક દર્દીઓ બહાર આવ્યા છે પણ તંત્ર ઇન્કાર કરી રહ્યું છે. રોગચાળાના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. માલે તુજાર લોકો સારવાર કરાવી લે છે પણ ગરીબોની હાલત કફોડી બની છે. જો 10 દિવસમાં તંત્ર કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. એ પ્રકારે ડેન્ગ્યુનો વાવર ભરૂચ જિલ્લામાં વકર્યો છે એના અનુસંધાનમાં સરકાર દ્વારા કોઈ પણ જાતના પગલાં ભરવામાં નથી આવ્યા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજંદર દ્વારા 7 દિવસની અંદર સર્વે કરી અને જે પ્રમાણે આપણે વાત કરી હતી એ પ્રમાણે આગળ ચોંકાવનારો ખુલાસો આવશે એવી આપણે નિવેદન આપેલું. એના અનુસંધાનમાં ભરૂચમાંથી જે અમે 20% જગ્યા ખાલી કવર કરી છે એની અંદર 1200 જેટલી સંખ્યા એ ડેન્ગ્યુની નોંધાઈ છે અને 15 જેટલા મોત એ ડેન્ગ્યુમાં થયા છે. તો જે પ્રકારની ગતિવિધિ સરકાર દ્વારા થવી જોઈએ તો એ આમાં એ દેખાઈ રહ્યું છે કે તદ્દન એ લોકોની નિષ્ક્રિયતા એ જોવા મળે છે. એ લોકોને આગળ બી રજૂઆત કરી હતી ત્યાર પછી બી એ લોકોના જે આંકડા આવ્યા છે એ બી ખાલી 170 જ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને મૃત્યુ આંક તો કોઈ જાતનો થયો જ નથી. એ આરોગ્ય ખાતાનો પોતાનો એક આ રિવ્યૂ છે પણ જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે પ્રમાણેનું આ અભિયાન હાથ ધરાયું હતું એના અનુસંધાનમાં ખાસ કહેવું આજે કે સરકાર દ્વારા જે પ્રમાણેના પગલાં ભરવા જોઈએ ભરાયા નથી અને રાફેલ મુદ્દે જે રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યા એના ધરણા પ્રદર્શન એ લોકોથી થાય છે પણ જે ભરૂચ જિલ્લામાં જે પ્રકારનું અત્યારે વાતાવરણ થઈ રહ્યું છે એ પોતે એ સમાજના જે બી તબકામાંથી જે આવે છે અને જે પ્રમાણે એ લોકોના કામગીરી વોર્ડ વાઇઝ હોવા જોઈએ. આજે 44 જણના વોર્ડ પ્રમુખ હોવા છતાં ધારાસભ્ય હોવા છતાં સાંસદ સભ્ય હોવા છતાં કોઈ આજ દિન સુધી ડિબેટ કે કોઈ દિવસ આજ દિન સુધી લાઈવ ચેનલ પર કોઈ રજૂઆત કરી નથી. જો પોતે જ ખાલી પોતાના વોર્ડના જે 4 સભ્યો છે ને એ જ પોતાનો વોર્ડ સાચવી લે ને તો આ ડેન્ગ્યુનો પ્રશ્ન તાત્કાલિક નાબૂદ થાય એવો છે. પણ ખાસ મારે કહેવું કે જે પ્રકારે આમાં કોઈ જાતની પૈસાની લેવડ દેવડ દેખાતી નથી એટલે આમ પબ્લિકના જે મોત થાય છે ને એની સાથે આ લોકો ચેડા કરે છે. ખાસ મારે આપના માધ્યમથી કહેવું કે આવા લોકોને ખુલ્લા પાડવા માટે જનપ્રતિસાદ ઊભા થાય જે પ્રમાણેનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એમાં આપણે બધાએ જાગવું પડશે કારણ કે છેલ્લે આપણે જ આપણો બચાવ કરવાનો છે. આ જે નેતાઓ છે ખાલી માની બેઠેલા છે એ લોકોને ખાલી પૈસા કમાવાથી જ ઇન્ટરેસ્ટ છે. કોઈ આમ પબ્લિકની મોતથી આ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. એટલે ખાસ મારે તમારા બધાના માધ્યમથી કહેવું કે આવનારા સમયમાં જો અમે આજે કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરવા આવ્યા છે આરોગ્ય ખાતામાં આજે અમે આ લખાણ આપીએ છીએ. જો દિન 10ની અંદર આ પ્રમાણેના અનાવ કોઈ પણ પગલાં ભરવામાં નહીં આવે તો જિલ્લા સ્તરે અમે એટલું મોટું આંદોલન ઊભું કરીશું કે જે આ લોકો પોતે વિચારી નહીં શકે. જનપ્રતિષેધને સાથે લઈ અને અમે એટલા મોટા પાયા પર આના માધ્યમથી અમે એટલા મોટા પાયા પર આંદોલનમાં આવીએ છીએ કે એ લોકો એની નોંધ લેવી પડશે. અસ્તુ ભારત માતા કી.